અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં બજેટ 2020 રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ ભાષણ દરમિયાન તેઓએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી, જેમાં પૌરાણિક સ્થળોના વિકાસ માટેની જાહેરાતનો સમાવેશ થાય છે. બજેટમાં તેઓએ પુરાતત્વ સ્થળોના વિકાસની વાત રજૂ કરી હતી, જેમાં કચ્છના ધોળાવીરા સહિત 5 પુરાતત્વીય સ્થળોનો વિકાસ કરવામાં આવશે. ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું ઉત્તમ દ્રષ્ટાંત ઉદાહરણ પૂરું પાડે છે. ધોળાવીરા 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. ધોળાવીરાને આઇકોનિક સાઇટ મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે. ધોળાવીરા એ કચ્છના વાગડ વિસ્તારના મોટા રણમાં આવેલું છે. કચ્છના સફેદ રણનો જેમ વિકાસ થયો તેમ બીજા છેડે આવેલા ધોળાવીરાનો વિકાસ થશે તો બારેમાસ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો રહેશે, જેનાથી કચ્છના અર્થતંત્રને ફાયદો થશે. ધોળાવીરામાં હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. હાલમાં અહીં પર્યટકો ખાસ પ્રાચીન વસ્તુઓ જોવા આવે છે. હાલમાં પણ અહીં વિકાસના કાર્યો ચાલુ છે, ત્યારે કેન્દ્રીય નાણાપ્રધાનની જાહેરાત બાદ ધોળાવીરા વિશ્વસ્તરે ખ્યાતિ પામશે. કચ્છના પ્રાચીન સ્થળની કેન્દ્ર સરકારે નોંધ લઈ વિકાસ કરવા પગલાં ભર્યા છે, જે નોંધનીય બાબત છે. આગામી સમયમાં સફેદ રણની જેમ ધોળાવીરાની સંસ્કૃતિ જોવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે. આજના કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારામનજીએ જે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા એના 5 લોકેશન્સને જે એન્કરેજ કરવા માટે જે 5 સ્થાન નક્કી કર્યા છે, એમાંનું એક પ્રાઉડ સ્થાન તરીકે 5000 વર્ષ પહેલાંની આપણી જે નગરી છે, જેને આપણે પુરાતત્વ ખાતાનું એક મોટું મહામૂલ્યો અવમૂલ્ય આપણું રતન ગણીએ છીએ, એવું ધોળાવીરા, એને આજે એમને એક 5માંનું એક કન્સિડર કર્યું છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ વાતને એટલા માટે આવકારીએ છીએ કે આપણા વડાપ્રધાને જે ડ્રીમ થીમ આપ્યો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એના પછી જે રીતે દરેક દેશમાં પ્રવાસનની નીતિમાં પ્રવાસનનો એક મોટો ફાળો ઇન્કમમાં હોય છે, એવો જ કચ્છના અર્થતંત્રમાં કચ્છના અર્થતંત્રને ધબકતું રાખવા માટે પ્રવાસન નીતિ એક મોટો ભાગ ભજવ્યો છે. ધોળાવીરાને જે હડપ્પન સંસ્કૃતિને જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે અને એ જે બજેટ દ્વારા એને જે ખાસ દરજ્જો આપવા માટે જે પણ પગલાં હવે લેશે એના વિકાસ માટે, મારા ખ્યાલથી આ એક એવું લોકેશન અને સાઇટ ખુલશે કે જેના કારણે અત્યારે હતું જ, પણ એના વિકાસ થવાના કારણે વિશ્વના પ્રવાસીઓ અત્રે મુલાકાત લેશે અને એના કારણે કચ્છના અર્થતંત્રને બહુ મોટો ફાયદો થશે. નરેન્દ્રભાઈએ હરમેશ કચ્છની ચિંતા કરી છે, કચ્છનો સફેદ રણ હોય કે અત્યારે ધોળાવીરા, ધોળાવીરાનો ટુરિઝમ કચ્છ માટે એક આશીર્વાદરૂપ બનશે. કારણ કે ધોળાવીરા જો ડેવલપ થશે તો ધોળાવીરાની જે સિઝન છે ટુરિસ્ટોની 12 મહિના રહેશે, જ્યારે અત્યારે વ્હાઇટ ડેઝર્ટ 4 મહિના સુધી જ હોય છે. એટલે કચ્છની અંદર જે ટુરિસ્ટો આવે છે એનો ફ્લો હવે 12 મહિનામાં આપણે મળશે. અને બીજું, ધોળાવીરા એક છેડે છે અને વ્હાઇટ ડેઝર્ટ બીજા છેડે છે, એટલે રણ ડુંગર ને દરિયો એ તો 3 આપણી પાસે હતા, પણ આ હેરિટેજને જે આપણે ડેવલપ કરશું એનાથી ટુરિઝમનો મોટો પ્રવાહ આવશે, બહારના પ્રવાસીઓ આવશે, વિદેશના પ્રવાસીઓ એ જોવા માટે. કારણ કે 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ ત્યાં છે, એ જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટો અહીંયા આવશે, એટલે કચ્છનો ઇકોનોમિક ગ્રોથ આના કારણે ખૂબ વધશે. સમય જતાં જતાં આનું કામ ચાલુ થઈ જશે. આજે સરકારે જાહેરાત કરી છે, મને એમ લાગે છે કે 12 મહિનાની અંદર, આવનારા 12 મહિનાની અંદર આનો કમ્પ્લીટ પૂરું થઈ અને ટુરિસ્ટો અત્યારે પણ આવે છે, એવું નથી ટુરિસ્ટો નથી આવતા, પણ ટુરિસ્ટોને જે સુવિધા આ તે જોઈએ, જેમ કે વ્હાઇટ ડેઝર્ટ આપણે ડેવલપ કર્યું એવી રીતે આ જ ડેવલપ કરી અને ટુરિસ્ટોનો ફ્લો અહીંયા કચ્છ તરફ ખેંચવા માટેનો આ પ્રયત્ન જે ખૂબ સરસ પ્રયત્ન. કચ્છની જો આપણે વાત કરીએ તો ધોળાવીરાની આજુબાજુના જે ગામડાઓ છે એ આર્થિક રીતે થોડાક નબળા છે, જેમ કે સફેદ રણની આજુબાજુના ગામડાઓ નબળા હતા, એટલે સારા એવા પ્રમાણમાં લોકોને રોજગારી મળશે. જેમ કે અત્યારે આપણે જો નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેની આજુબાજુના જે ગામડાઓ હતા ત્યાં લોકોને અત્યારે પૂર્ણ રોજગારી મળી રહી છે, એ જ રીતે અહીંયા આપણે રોજગારીનો ગ્રાફ વધશે.